હસ્તાક્ષરના છેલ્લા બે પાના ઉપર મેં બે વિષયોને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. એક શિક્ષકની વેદના, આમ તો આખા સમાજની વેદના, આ દેશની ગરીબાઈની વેદના, એક પ્રાર્થના ચિઠ્ઠી. સાતમા ધોરણમાં ભણેલો એક બાળક ભગવાનને એક પત્ર લખે છે અને પત્રમાં બાળકે પોતાની કાલી ઘેલી ભાષામાં ભગવાનને થોડાક પ્રશ્નો પૂછ્યા છે. એ પ્રાર્થના ચિઠ્ઠી રૂપે ધ્યાનથી વાંચજો, ધ્યાનથી સાંભળજો. સાતમા ધોરણમાં ભણતો બાળક ભગવાનને પત્રમાં સરનામું કર્યું છે કે પ્રતિ શ્રી ભગવાનભાઈ ઈશ્વરભાઈ પરમાત્મા શંખ ચક્રવાળા, પ્રતિ શ્રી ભગવાનભાઈ ઈશ્વરભાઈ પરમાત્મા શંખ ચક્રવાળા, સ્વર્ગ લોક નરકની સામે વાદળાની વચ્ચે મુકામ આકાશ. પ્રિય મિત્ર ભગવાન, જય ભારત સા જણાવવાનું કે હું તારા ભવ્ય મંદિરથી થોડે દૂર આવેલી એક સરકારી શાળાના સાતમા ધોરણમાં ભણું છું. મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે અને મારી માં રોજ બીજાના ઘરકામ કરવા માટે જાય છે. હું શું કામ ભણું છું એની તો મારા મા બાપને ખબર નથી, પણ હા, કદાચ શિષ્યવૃત્તિના પૈસા અને મફત જમવાનું નિશાળમાં મળે છે એટલે મારા મા બાપ મને રોજ 5 કલાક નિશાળે ધકેલી દે છે. ભગવાન, ભગવાન, 2-4 સવાલો પૂછવા માટે મેં આજ તને પત્ર લખ્યો છે. કારણ મારા સાહેબે કીધું તું કે તું સાચી વાત જરૂર સાંભળે છે, એમ કરીને બાળકે પ્રશ્ન પૂછ્યા છે. પ્રશ્ન પહેલો, હું રોજ સાંજે ભગવાન તારા મંદિરે આવું છું અને નિયમિત સવારે નિશાળે જાઉં છું, પણ હે ભગવાન, તારી મૂર્તિની ઉપર આરસ પહાણનું એસી મંદિર છે અને મારી નિશાળની ઉપર છાપરું કેમ નથી? દર ચોમાસે પાણી ટપકે છે, આવું શું કામ? પ્રશ્ન બીજો, તને રોજ 32 ભાતના પકવાન પીરસાય છે અને તું તો ખાતોય નથી, અને હું દરરોજ બપોરે મધ્યાહન ભોજનના એક મુઠ્ઠી ભાતથી ભૂખ્યો ઘરે જાઉં છું, આવું કેમ? પ્રશ્ન ત્રીજો, મારી નાની બેનના ફાટેલા ફ્રોક ઉપર તો કોઈ થીગડું મારવા આવતું નથી અને તારા પચરંગી નવા નવા વાઘા. સાચું કહું ભગવાન, સાચું કહું તો હું રોજ તને નહીં તારા કપડાં જોવા માટે મંદિરે આવું છું. પ્રશ્ન ચોથો, તારા પ્રસંગે લાખો માણસો મંદિરમાં સમાતા નથી. તારા ધાર્મિક પ્રસંગો હોય તો લાખો માણસો તારા મંદિરમાં સમાતા નથી, અને 15મી ઓગસ્ટે કે 26મી જાન્યુઆરીએ જ્યારે હું 2 મહિનાથી મહેનત કરેલું દેશભક્તિ ગીત રજૂ કરું ને, ત્યારે મારી સામે હોય છે માત્ર મારા શિક્ષકો અને મારા બાળ મિત્રો. હે ભગવાન, તારા મંદિરે જે હમાતા નથી એ બધાય મારા મંદિરે કેમ ડોકાતા નથી? પ્રશ્ન પાંચમો અને છેલ્લો, તને ખોટું લાગે તો ભલે લાગે, પણ મારા ગામમાં એક 5-સ્ટાર હોટલ જેવું મંદિર છે ભગવાન, અને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે. પ્રભુ, મેં સાંભળ્યું છે કે તું તો અમારી બનાવેલી મૂર્તિ છો તો આવી જલજલાટ છો, તું તો અમારી બનાવેલી મૂર્તિ છો અને આવી જલજલાટ છો, તો અમે તો તારી બનાવેલી મૂર્તિઓ છીએ, અમારા ચહેરા ઉપર નૂર કેમ નથી? શક્ય હોય ને, શક્ય હોય તો ભગવાન આ 5ના જવાબ આપજે, મને વાર્ષિક પરીક્ષામાં કામ લાગે. ભગવાન, મારે ખૂબ આગળ ભણવું છે, મારે ડોક્ટર થવું છે, પણ મારા મા બાપ પાસે નિશાળની ફીના કે ટ્યુશનના પૈસા નથી. તું તું ખાલી જો તારી એક દિવસની દાનપેટી મને મોકલને ભગવાન, તો આખી જિંદગી હું ભણી શકું. વિચારીને કહેજે દોસ્ત, વિચારી લેજે, કેમ કે હું જાણું છું તારે ઘણા પૂછવું પડે એમ છે. પરંતુ સાતમા ધોરણની વાર્ષિક પરીક્ષા પહેલા તું જો મારામાં ધ્યાન નહીં દે, મને પૈસા નહીં મોકલે, તો મારા બાપુ મને સામે ચા વાળાની હોટલે રોજના 5 રૂપિયાના ભવ્ય પગારથી નોકરી રાખી દેશે. પછી પછી આખી જિંદગી હું તારા શ્રીમંત ભક્તોને ચા પાઈશ ભગવાન, પણ તારી હારે કિટ્ટા કરી નાખીશ. જલ્દી કરજે પ્રભુ, સમય બહુ ઓછો છે તારી પાસે અને મારી પાસે પણ. લિખિતન, એક સરકારી શાળાનો ગરીબ વિદ્યાર્થી અથવા એક ભારતના ભાવિ મજૂરના વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ.